તો વિદ્યાર્થીઓ, આ પ્રકરણમાં અર્ધવાહકોની વાત કરીએ છે. એમાં શુદ્ધ અર્ધવાહકો કોને કહેવાય, કોણ કહેશે અને કયા કયા છે? શુદ્ધ અર્ધવાહકો કોને કહેવાય અને એ કયા કયા છે? રાયજન કરે. મારો અવાજ આવે છે? સિલિકોન અને જર્મનિયમ. સિલિકોન અને જર્મનિયમ એ શુદ્ધ અર્ધવાહકો છે. આનું બંધારણ કેવી રીતે હોય છે? શું કામ અર્ધવાહકો છે એ માટે કઈ કેવું હોય તો? કારણ કે વેલેન્સ બોન્ડમાં રહેલો ઇલેક્ટ્રોન અમુક ઉર્જા ધારસ્તે તેની ઓલી કન્ડક્શન બેન્ડમાં જાય, પાછો થોડાક સમય પછી કન્ડક્શન બેન્ડમાંથી પાછો વેલેન્સ બોન્ડમાં આવી જાય, એટલે એને અર્ધવાહક કહે. એની સંરચના કેવી હોય છે? કોણ કહે છે? ઇલેક્ટ્રોન કે જર્મેનિયમ ની સંરચના, એનો સ્ફટિક કેવી રીતે બને છે? કાટેલિયા ટેટ્રાગોનલ સમજો તો સ્ફટિક, એટલે આખું વર્ણન કરવું હોય તો પૂરી કરવા માટે ચારેય બાજુ સિલિકોન પરમાણુ ચાર સહસંયોજક બંધ બને, અને પછી આપણે એની ઉપર ઉર્જા ફેંકીએ એટલે એમાંથી એક ઇલેક્ટ્રોન દૂર થાય અને આ હોલ ની રચના થાય. અને એમાં વાહકતા મળે છે. એને અહીંયા શું કહે છે? એટલે કે એક સિલિકોન નો પરમાણુ તેની આજુબાજુ કુલ 8 વેલેન્સ ઇલેક્ટ્રોન ધરાવે એની સ્ફટિક રચનામાં. 8 કે 4? ભૂલ થઈ ગઈ. 4 4. અને આજુબાજુના 4 સિલિકોન સાથે એ સહસંયોજક બંધ બનાવી સ્ટ્રક્ચર ત્રિ પરિમાણમાં રિપીટ થતું હોય અને આખે આખો સ્ફટિક બને, અને એમ સિલિકોન નો સહસંયોજક ઘન પદાર્થ બને છે. સિલિકોન અવાહક 0 એટલે નિરપેક્ષ તાપમાને સિલિકોન છે એ અવાહક તરીકે વર્તે છે. એનું કારણ આપવું હોય તો કઈ રીતે આપી શકાય? નિરપેક્ષ તાપમાને સિલિકોન છે એ અવાહક છે, એનું કારણ કઈ રીતે આપી શકાય? કોણ કહે છે? હેલો, હા બોલ. કારણ કે મુક્ત ઇલેક્ટ્રોન હોતા નથી, બધા બંધ સહસંયોજક બંધ થી ઘેરાયેલા હોય, એટલે બધા જ ઇલેક્ટ્રોન છે સહસંયોજક બંધ માં બંધાયેલા હોય છે, અને મુક્ત ઇલેક્ટ્રોન ન હોવાને કારણે એમાં વાહકતા મળતી નથી. બરાબર. તો આપણે શુદ્ધ સિલિકોન હોય કે શુદ્ધ જર્મેનિયમ હોય, બરાબર, એનું બહુ ઇમ્પોર્ટન્ટ નથી. શું કામ? એટલે કે એમાં અશુદ્ધિઓ શું કામ ઉમેરવી પડે? કારણ કે શુદ્ધ જર્મેનિયમ અને સિલિકોન માં એની વાહકતા ઓછી પડે, અને એમાં આપણે જો અશુદ્ધિ ઉમેરી તો એની વાહકતામાં વધારો થાય, મુક્ત ઇલેક્ટ્રોન વધે એટલે કન્ડક્ટરમાં બોન્ડમાં વધુ મુક્ત ઇલેક્ટ્રોન આવે એટલે વાહકતા વધારવા માટે. પછી બીજું ત્રણ મુદ્દાઓ હતા. એક તો વાહકતા વધારવા માટે તમે અશુદ્ધિ ઉમેરો, કારણ કે વાહકતા ઓછી છે એ વધારવા માટે. બીજું કોણ કહે છે? જે વિદ્યાર્થીઓ જવાબ આપે છે એને મેં છે ને કો-હોસ્ટ બનાવી દીધા, એટલે તમે ડાયરેક્ટ તમારી રીતે જ મ્યુટ અનમ્યુટ થઈને ક્વિકલી રિસ્પોન્સ આપી શકો.
વાહકતાનું નિયંત્રણ, વાહકતા વધારે મળે છે પણ વાહકતાનું નિયંત્રણ ક્યારે થાય? તો કે એમાંથી તમે અશુદ્ધિ મેળવો તો તમે સરળતાથી નિયંત્રણ પણ કરી શકો છો અશુદ્ધિમાં. ત્રીજું છેલ્લું એની બરાબર એનેજ થાય તેવી ડાયોડ ન બનાવે કઈ. હા, ડાયોડ એટલે કે કોઈ રચના નો પીએન જંકશન નો બને, એ હવે વાત આવશે આગળ. જંકશન શું છે અને એનું ઇમ્પોર્ટન્સ શું છે? કોઈ પણ ઇલેક્ટ્રોનિક્સ માં કમ્પોનેન્ટ હોય એમાં પીએન જંકશન ડાયોડ આવે છે. ઓકે, તો હવે અશુદ્ધિ ઉમેરીએ છીએ. એમાં બે પ્રકારની અશુદ્ધિઓ છે. એમાં એક તો અશુદ્ધિનું વર્ણન કરો જે કોણ કહેશે. બે પ્રકારની અશુદ્ધિમાં એક એક અશુદ્ધિઓનું કયો બને? ટેટ્રાવેલેન્ટ માંથી એન ટાઈપ બને પી ટાઈપ? ટેટ્રાવેલેન્ટ માંથી બને પી ટાઈપ. શું કામ પી ટાઈપ બને છે? પી ટાઈપ બને એટલે કારણ કે એ પોઝિટિવ વિદ્યુત ભાર ધરાવે એટલે એને પી ટાઈપ ની અશુદ્ધિ કે પોઝિટિવ ઉપરથી એમ. તો ત્રણ ઇલેક્ટ્રોન છે બંધ બનાવે છે, ચોથો ઇલેક્ટ્રોન કે બંધ નથી બનાવતો એટલે એમાં એક હોલ્સ પહેલેથી રહી જાય. હોલ્સ નો સ્વભાવ છે પોઝિટિવ જેવો, એના ઉપરથી એ પી ટાઈપ અર્ધવાહકો બને. બરાબર. પછી એન ટાઈપ માટે કોણ સમજાવે છે? હેલો, હા બોલ સર. એન ટાઈપ માં કારણ કે તેની બાહ્યતમ કક્ષામાં 5 ઇલેક્ટ્રોન હોય તેથી સિલિકોન સાથે જોડાય તો 4 ઇલેક્ટ્રોન સહસંયોજક બંધ બનાવે, પણ 1 ઇલેક્ટ્રોન બાહ્ય કક્ષામાં મુક્ત કરે એટલે આપણે હોલ કરતા તેમાં ઇલેક્ટ્રોન 3 ની સંખ્યા વધારે થાય. એક્ઝેક્ટ. તો આનું વરિયા તારે બી ગ્રુપ છે અને ગિનિયાને પણ બી ગ્રુપ છે ને? વરિયા અને ગિનિયા બંને બી ગ્રુપ વાળા છો ને? હા સર. તમારા ફિઝિક્સના કન્સેપ્ટ ઘણા સારા છે અને નીટમાં તમારે ટ્રાય કરવાની જ છે. સ્કોર થશે બી ખરો ફિઝિક્સમાં, કારણ કે જનરલી હું ઓબ્ઝર્વ કરું છું તો બી ક્લાસમાંથી કમ્પેરેટિવલી ફિઝિક્સમાં તમારું પરફોર્મન્સ આ એ વાળા જે વિદ્યાર્થીઓ છે એની કમ્પેરેટિવલી એના જેવું છે, એનાથી સારું પણ કહી શકાય કે કન્સેપ્ટ તમને એકદમ આમ ક્લિયર છે. ગોખીન નહીં, આમ સમજીને તૈયાર કરો છો. નાની તમારે નીટમાં બહુ જરૂર પડશે. હવે છે ને આપણે થોડુંક આવું પણ કરવાના છીએ, જે વિદ્યાર્થીઓ ખરેખર સિન્સિયરલી પ્રિપરેશન કરવાની જ છે ને, કે શરૂઆતમાં 10-15 મિનિટ છે ને આ રીતના ગ્રુપ ડિસ્કશન જેવું રાખીએ અને જે વિદ્યાર્થીઓ ફ્રીલી કંઈક કહેવા માગતા હોય એનું અહીંથી પહેલેથી જ કોર્સ બનાવી દઈશ. એટલે તમારે ડાયરેક્ટલી ચાલુ ક્લાસે બી ઇમિજિએટલી તમે રાઇઝ હેન્ડ કરીને ક્વેશ્ચન પૂછો, કદાચ રાઇઝ હેન્ડ ન કરો તોય તમે ડાયરેક્ટલી ક્વેશ્ચન પૂછો એવું પણ થઈ શકે એમ, કારણ કે તમે અનમ્યુટ હો. બરાબર. એટલે તમે ડાયરેક્ટ પૂછો એટલે મારે તરત અટકી જવું પડશે. પણ તમારે ખાસ એ ધ્યાન રાખવાનું જે વિદ્યાર્થીઓનો કોર્સ બનાવશો અને આજુબાજુમાંથી કોઈ ડિસ્ટર્બન્સ ન થાય એ કેર કરવાની, જેના કારણે કદાચ તમે અનમ્યુટ એમને રહી ગયા હોય તો બીજાને ડિસ્ટર્બન્સ ન આવે. બરાબર. પછી શું છે, મારે મ્યુટ કરો અનમ્યુટ કરવામાં થોડોક ટાઈમ લાગી જાય. ઓલો તમે જે ડાયરેક્ટ તમારી રીતે કોઈ પણ આ ઘણી વખતે કાનાની ક્યારેક વચ્ચે આપણે એક ક્વેશ્ચન પૂછી લે છે તો એમ રીતે જ મ્યુટ અનમ્યુટ થઈ જતો હોય છે. બરાબર. અને હવે છે ને આપણે એકદમ કયો પ્યોર પ્રિપરેશન કરો, ભલે આપણે ચેપ્ટર 2-3 બાકી છે તો કરીએ, પણ સાથે સાથે એના ઉપરથી અને હવે આગળના ચેપ્ટરનું પાછું રિવિઝન કરવું પડશે અને બહુ વ્યવસ્થિત કરવું પડશે. અને રિવિઝન એવું કરવાનું છે કે 70% આપણે સિલેબસમાં છે એ ટોપિકનું જ કરવાનું છે. બરાબર. એટલે એમાં તમને કોઈ ક્વેરી હોય, અને હોય જ, હું નથી કહેતો ના હોય, ઘણી વખતે નેટવર્કના ઇસ્યુ આવ્યા હોય એ બધા હોય અને દરેક સબ્જેક્ટમાં. એટલે હવે થોડુંક આપણે આમ ચેન્જીસ પણ કરીશું કે દર વખતે ઓનલાઈન ભણી લેતા અને પાછું ઓલું કરે એમ નહીં, હવે થોડુંક એનું મંથન કરવાનું છે. મીન્સ જે ભણ્યા છીએ બરાબર એને આપણે ફરીથી યાદ કરવાનું છે, કારણ કે તમે જેટલું યાદ કરી શકશો. મેં તમને આમ ક્વેશ્ચન પૂછ્યા તો તમને આમ ખાલી ક્વેશ્ચન કન્સેપ્ટના જ પૂછ્યા છે, એવા કન્સેપ્ટ જો તમારે એકદમ ક્લિયર થાય તો તમને નો ડાઉટ તમે એમસીક્યુમાં સારામાં સારા માર્ક્સ લઈ શકો. તમારે સબ્જેક્ટ ગોખવો ન પડે, ઓછા સમયમાં તમે જાજુ પ્રિપેર કરી શકો. હલો સર. હા સર, આપણે એવું કરીએ તો આપણે દરરોજ આપણે લેક્ચરમાં જોડાય તો પેલી 5-10 મિનિટમાં તમારે આગલા દિવસે કહી દેવાનું જેટલા વિદ્યાર્થીઓને જેટલા હોય કે ભાઈ તમારે આ ચેપ્ટરમાંથી એટલા કન્સેપ્ટ છે એ તમારે ક્લિયર કરવાના છે અને આગલા દિવસે ભાઈ તમારે એ કન્સેપ્ટ સમજાવવાનો ખાલી 5-10 મિનિટ પૂરતું એમાં શું શું આવે એ રીતે.
એવું જો તમે કરતા હોય તો મોસ્ટ વેલકમ. હું તો 5 10 રિવિઝન એ થઈ જાય ને બીજા વિદ્યાર્થીઓને સમજ પડે. અને બીજા વિદ્યાર્થીઓ છે પ્લસ હું તો એમ જ કહું છું તમે દરેક સબ્જેક્ટ મેક્સિમમ ક્વેશ્ચન પૂછવાનો આગ્રહ રાખો, પણ કોઈ પૂછતા જ નથી. અને જો અત્યારે વિદ્યાર્થીઓ વધારે હોય છેલ્લે છેલ્લે ક્લાસ પૂરો થવા આવશે એટલે વિદ્યાર્થીઓ ઓછા થઈ જશે. જે વિદ્યાર્થીઓ ખરેખર સિન્સિયર થી ભણવું છે કે માર્ક્સ લાવવા છે એ વિદ્યાર્થીઓ ક્લાસ કન્ટિન્યુ કરો. નો ડાઉટ કે તમે કદાચ નેટવર્કના ઇસ્યુ હોય શકે, નથી કે તમે હોય એ પણ એક છે, તો પછી તમે યુટ્યુબના વિડીયોને પણ જોઈને પણ કરી લો બરાબર. અને તમારા માટે એક પ્રકારનું ડિસ્કાઉન્ટ. તમારે યુટ્યુબ વિડીયોમાં બે ત્રણ વિડીયો આમ ચાલુ જ નથી થતા, એનું કારણ કઈક છે તો હું મોકલું, તમે ફરી મૂકજો ને. એમાં છે ને મેં પબ્લિક લખવાની જગ્યાએ કદાચ એને ઓલું કરી નાખ્યું હોય બરાબર, એટલે એ વિડીયો મૂકજો. નો થાય તો પછી શું છે કે આ લોકો કદાચ એમાં અમુક અમે યુટ્યુબના વિડીયો બીજા લઈને ઓલું સમજાયું હોય ને તો પછી આ લોકો ઉપરથી ઓલું બેન્ડ કરી દે છે, પ્લે નથી કરવા દેતા. માનો કે હું અહીં તમને ભણાવું છું, મેં તમને યુટ્યુબની બીજો કોઈ વિડીયો આમાં સાથે બતાવી સેમી કન્ડક્ટર સમજાવવા માટે, તો એ લોકો કોપી રાઇટ નો એક ક્લેમ્પ મૂકે, એટલે ક્લેમ્પ એટલે પછી પ્લે નો કરીએ. એટલે એ પીરિયડ માટે મારે શું કરવું પડે કે પછી મારે ફરીથી લેક્ચર લઈ અને આખે આખો કન્સેપ્ટ ક્લિયર કરાવવો પડે. એવા બે ત્રણ હશે, અથવા તો મારાથી ભૂલમાં પબ્લિકની જગ્યાએ પ્રાઇવેટ વિડીયો થઈ ગયું હોય તો પણ તમે પ્લે નો કરી શકો. એટલે મને ક્રમ ખાલી કહેજે કે આ ક્રમનો એ વિડીયો છે બરાબર, એટલે એ થઈ જશે. લાગે હું ફરીથી એ કન્સેપ્ટ છે ફરીથી આ મારી રીતે પાછો રેકોર્ડ કરીને મૂકી દઈશ. તો આગળ જઈએ આપણા ટોપિકમાં. એટલે હવે મેક્સિમમ ગ્રુપ ડિસ્કશન થાય અને ખાસ કરીને તમારા કન્સેપ્ટ ક્લિયર થાય એ ઉપર ધ્યાન દેવાનું છે, બાકી સિલેબસ તો પૂરો થઈ જ જશે અને થવાનો છે. હા કાનાણીભાઈ કે કહેવાના હતા? આપણે એક ક્વેશ્ચન છે કે આપણે જે અર્ધવાહક હોય એની જો આપણે તાપમાન ઘટાડીએ તો એની વાહકતા ઘટે, તો આપણે ધાતુ હોય તો ધાતુમાં વાહકતા વધે, એટલે એક બુકમાં આપ્યું હતું કે વાહકતા વધે તો એનું શું કારણ એમ આ થિયરી મુજબ. જો વાહક છે ને, વાહક અને અર્ધવાહકો એના બંધારણ જોવા જાવ, આ બહુ બહુ એટલે બહુ બહુ શાર્પ ક્વેશ્ચન છે, આમાં સારા સારા શિક્ષકો ગોથું મારી જાય છે. વાહક છે ને એમાં મેં તમને સિલિકોન નું ઉદાહરણ નહીં, પેલું કોપર નું ઉદાહરણ આપ્યું હતું. કોપરમાં છે ને 28 ઇલેક્ટ્રોન સુધી તો કક્ષા ભરાય, 29 માં છે પહેલેથી લેટાઇસમાં હોય, સમજો બરાબર. હવે તમે ધાતુનું તાપમાન વધારો ને એટલે શું થાય, હવે ઓલો છે માનો કોઈ રસ્તા ઉપર પહેલેથી જ વાહનોની સંખ્યા વધારે છે, અને વાહનોની સંખ્યા વધારે એટલે શું થાય, એનાય વાહનો ટ્રાફિક ઉત્પન્ન કરે. એમ સુવાહકોમાં પહેલેથી મુક્ત ઇલેક્ટ્રોનની સંખ્યા ઓલરેડી વધારે છે, અને પછી તમે તાપમાન વધારો એટલે એ જે મુક્ત ઇલેક્ટ્રોન છે એ અસ્તવ્યસ્ત ગતિ મળે કરવા, અને અસ્તવ્યસ્ત ગતિ મળે ને કરવા એટલે જેને વ્યવસ્થિત ગતિ કરવી છે ને એને અવરોધ ઉભો કરે. એટલે તાપમાન વધારો એટલે સુવાહકમાં વાહકતા ઘટે, કોઈ પણ સુવાહક હોય. આપણે ખબર ને રિલેક્સેશન ટાઈમની વાત આવી, રિલેક્સેશન ટાઈમ શું હતો, બે અથડામણો વચ્ચેનો સમય. તાપમાન વધારો એટલે રિલેક્સેશન સમય ઘટતો હતો, કારણ કે અથડામણો ઝડપી થાય ત્યાં એ કન્સેપ્ટ મૂકવાનો. તાપમાન વધારો સુવાહકમાં આવું થાય છે એટલા માટે ત્યાં શું થાય છે, વાહકતા ઘટે છે. હવે અર્ધવાહકોમાં શું છે, મુક્ત ઇલેક્ટ્રોન છે જ નહીં. તાપમાન વધારો છે ને ત્યારે તાપમાનને કારણે મુક્ત ઇલેક્ટ્રોનની સંખ્યા વધારે, નંબર ઓફ ફ્રી ઇલેક્ટ્રોન્સ વધતા જાય છે. એટલે નંબર ઓફ ફ્રી ઇલેક્ટ્રોન્સ વધતા જાય એટલા માટે શું થાય, તાપમાન વધારવા સાથે વાહકતા વધે. પણ તમારે એ વસ્તુ યાદ રાખવાની, વાહકતા વધે છે પણ એ સુવાહક જેટલો વાહક નથી બનતો પ્યોર હોય ત્યારે. પછી એવું ન થઈ શકે કે વાહકો એના કરતા પણ અર્ધવાહક છે વધારે વાહક થઈ જાય, એ તો ક્યારેય પોસિબલ નથી. એમ કમ્પેર નહીં કરવાની. આ તો તાપમાન સાથેનો સંબંધ, માનો કે બે તત્વો છે, એક કોપર છે અને એક સિલિકોન છે, બેને પેલા 0°C મૂક્યા અને પછી ધીમે ધીમે તાપમાન ઇન્ક્રીઝ કરતા ગયા, તો તાપમાનના સ્કેલ મુજબ બરાબર જેમ તાપમાન વધ્યું એમ અર્ધવાહકમાં છે એ વાહકતા વધતી જશે અને અવરોધકતા ઘટતી જશે. જયારે સુવાહક હોય એમાં વાઇબ્રેશન ને કારણે એટલે ખોટું ટ્રાફિક એક પ્રકારનું શું કરે છે, અવરોધ ઉભો કરે છે. અને ત્યાં તમને ખબર મેં સંખ્યા ઘનતા શબ્દ લખાયો હતો, અર્ધવાહકમાં સંખ્યા ઘનતા વધે છે, આપણે સૂત્રમાં પણ આવે છે બરાબર. એટલે આવે છે ને આપણે ત્રીજું પ્રકરણ પાછું રિવિઝન મળે ને ત્યારે ટોપિક પાછું હું તમને રિપીટ કરાય એ સૂત્ર સહિત બરાબર. અત્યારે પાછું મારે ફાઇલ ખોલવી પડે અને ત્યાં છેક જવું પડે, એટલે એવું કારણ છે. એટલે આ અર્ધવાહકોમાં ચેપ્ટરમાં વાહકતાના અમુક ટાઈપના પ્રશ્નો લિંક કરીને મૂકશે. તો આપણે આપણા પોઈન્ટ ઉપર આગળ જઈએ. મેં તમને કાલે ઓલું સંખ્યાનો દર કીધો તો એ પ્રમાણે
જે ન્યુમેરિકલ ગણો, આ ન્યુમેરિકલ ગયા વખતે બોર્ડ ની અંદર પૂછાયેલો હતો, ત્યાં મોટા ભાગના અહીંયા ભૂલ કરી ગયા હતા કે નંબર એની એની સંખ્યા નહોતી મળતી. ખાસ યાદ રાખો, તમારી પાસે પ્યોર સિલિકોન નો ટુકડો હોય અને જો પ્યોર સિલિકોનમાં 10^6 જેટલા સિલિકોન પરમાણુ દીઠ તમે એક આર્સેનિક ઉમેરો તો એને 1 PPM અશુદ્ધિ કહેવાય. આ અશુદ્ધિનું એક પ્રમાણ છે. MSC માં હતા ત્યારે આ PPM ઉપર જ આખો કોઈ પણ ડિવાઇસ બને, આપણે મેં તમને કાલે વિડીયો બતાવ્યો એમાં ડિવાઇસની જે રચના આવતી ડોપિંગ કરતા, ડોપિંગ છે ને PPM ઉપર જ હોય, કેટલા PPM તમે રાખો છો બરાબર. એટલે એ આખો PPM નો યુનિટ છે ને એ અશુદ્ધિ માટે વપરાય, પાર્ટ પર મિલિયન્સ બરાબર. એ આ સ્કેલમાં જ વપરાય છે. મને 2 PPM હોય તો તમારે એમ સમજવાનું કે 2 મિલિયન્સ દીઠ એક સિલિકોન આવતો હોય, અરે એક અશુદ્ધ આવતો હોય. 3 PPM હોય તો તમારે એ જ રીતે સમજવાનું. પણ આ મિલિયન નું જે સ્કેલ છે એ તો એમ જ રહી છે. હેલો, કારણ કે અણુ અણુ પરમાણુ ની સંખ્યા એટલી બધી લાર્જ હોય, એટલી બધી વધારે હોય જેમાં તમારે મિલિયન્સમાં જ વાત કરવી પડે. તો એ આધારે ઈ મેં ત્રિરાશી આ કાનાની ગણતરી કરી, તેનો વોટ્સએપનો ફોટો પણ મોકલ્યો છે. એ ફોટા એ ત્રિરાશિના આધારે આ સૂત્ર બને છે બરાબર. આ સીધું ગોખીન નથી મૂકવાનું, અને આ MCQ માટે પણ બહુ જરૂરી છે. કારણ કે આ ચેપ્ટર માંથી બહુ બહુ લિમિટેડ દાખલાઓ છે, બહુ લિમિટેડ બરાબર. એટલે આ ચેપ્ટરમાં તો સિક્યોર પૂરેપૂરા માર્ક્સ જ તમારે કવર થવા જોઈએ. પછી સ્વાધ્યાયનો 8મા દાખલામાં શું થયું જોયું હતું કે ટ્રાય કરી છે હોમવર્ક માં પોતો. હેલો સર, સર આવડો આ બહિરસ્તુતિ માટે આ સમીકરણ સાબિત કરવાનું છે ટોપિક એક વાર પાછો રિપીટ કરાવજો ને. કોન્સેપ્ટ વાઇઝ દાખલા પહેલા આગળનો છે આ જે શું એના સ્ક્વેર ઇઝ ઇક્વલ ટુ એની ઇનટુ એન એચ. હા હા યુ ડુ એકવાર છે. હા જો ભાઈ, હવે છે ને અંતર્ગત અંતર્ગત હોય કે બહિર્ગત હોય ધ્યાન આપજો. અંતર્ગતમાં બહિર્ગતમાં ડિફરન્ટ એટલો છે, તમારી પાસે જે સિલિકોન યજમાન હતો, આપણે જેને વેફર કહીએ છીએ, એ શુદ્ધ સિલિકોન છે અને એમાં ઇલેક્ટ્રોન અને હોલની સંખ્યા સમાન જ હોય, કદાચ તાપમાન વધારો તો એ સમાન જ હોય. કારણ કે જેટલા મુક્ત ઇલેક્ટ્રોન થાય એટલા સામે હોલ ક્રિએટ થાય, એમાં કોઈ અશુદ્ધિ નથી. એટલે તમે એક વખત એને ગરમ કર્યો તો ઇલેક્ટ્રોન હોલ છૂટા પડવાનો દર અને ઇલેક્ટ્રોન હોલનો સંયોજનનો દર ધ્યાન આપજો એ ઇક્વલ જ. જેટલા ઇલેક્ટ્રોન છૂટા પડે એટલા સામે બીજા ઇલેક્ટ્રોન મુક્ત હોય, પાછા હોલ્સમાં સંયોજિત પણ થતા હોય, એને રીકોમ્બિનેશન કહેવાય. એકવાર છૂટા પડ્યા પછી પાછા હોલ્સ ની અંદર આવી જાય, એ પ્રક્રિયા લેટાઇસમાં અસ્તવ્યસ્ત રીતે ચાલતી જ હોય. માનો એક સિલિકોનમાંથી ઇલેક્ટ્રોન છૂટો પડ્યો, એક સિલિકોન પરમાણુમાંથી ઇલેક્ટ્રોન છૂટો પડ્યો અને બીજા હોલમાં ગયો બરાબર, તો પાછો કોઈ મુક્ત ઇલેક્ટ્રોન હોય પાછો ત્યાં બેસી જાય. એટલે આવું છે ને સતત ચાલતું હોય. માનો કે અહીંયાથી આ તો અશુદ્ધિ છે, પણ શુદ્ધ હોય તો અહીંયા મારો શુદ્ધ છે ઉધારી લો, અહીંથી ઇલેક્ટ્રોન છૂટો પડે, અહીંથી આ લેટાઇસમાં ગયો તો અહીંયા બીજો કોઈ મુક્ત ઇલેક્ટ્રોન અહીંથી અહીંયા બેસી જાય, એટલે એને રીકોમ્બિનેશન કહેવાય. અને LED છે ને, LED માં જે લાઇટ ઉત્પન્ન થાય છે એ રીકોમ્બિનેશન પ્રોસેસને કારણે થાય છે. જ્યારે ઇલેક્ટ્રોન મુક્ત હોય એ પોતાની ઉર્જા ગુમાવીને હોલ્સમાં બેસે ત્યારે ઉર્જા રિલીઝ કરે. એ કયા સ્વરૂપે રિલીઝ કરે? તો ફોટોન સ્વરૂપે રિલીઝ કરે, અને એમાંથી આપણે LED નો પ્રકાશ મળે છે. એ વાત પણ આવશે, પીએન જંકશન માટે છે, પણ એનો બેઝિક અહીંયા છે. તો એ જે દર છે એ બંનેના ગુણાકાર જેટલો હોય, પુનઃસંયોજન દર છે બંનેના. શું કામ? તો જો માનો કે કોઈ એવો પરમાણુ હોય નહીં, પણ માનો છે એમાં ઇલેક્ટ્રોનની સંખ્યા 0 છે, હોલ્સ ઘણા હતા, અશુદ્ધિ નથી ઉમેરી છતાં પણ, એટલે પ્યોર છે છતાં પણ એમાં હોલ્સની સંખ્યા ઘણી બધી છે અને મુક્ત ઇલેક્ટ્રોન છે જ નહીં, પુનઃસંયોજન કોઈનું થાય ન થઈ શકે. પુનઃસંયોજન માટે બે ની જરૂર પડે ને, મુક્ત ઇલેક્ટ્રોન હોવો જોઈએ, સામે હોલ પણ હોવો જોઈએ. અથવા તો માનો કે એ પદાર્થ એવો છે જેમાં હોલ્સ છે, અરે હોલ્સ નથી અને મુક્ત ઇલેક્ટ્રોન ખાલી છે, તો મુક્ત ઇલેક્ટ્રોન કઈ જગ્યાએ બેસે? એટલે બેસવા માટે હોલ્સ ની જગ્યા જ નથી. એટલે આ બે ના ગુણાકારના સમપ્રમાણમાં, એટલે એના ઉપરથી આવ્યું. અને સમપ્રમાણતા દૂર કરવા માટે R આવે, એ R શિક્ષણ ઉપર આધાર રાખે. તો સહસંયોજક જે પદાર્થ છે એ પદાર્થનું બંધારણ કેવું છે? સિલિકોન, જર્મેનિયમ, એ સિવાયના ગેલિયમ આર્સેનિક, ગેલિયમ ફોસ્ફેટ, આ બધા અર્ધવાહકો છે. તો એમાં બંધારણ બધાના અલગ અલગ હોય, બધા સેમ નથી. ભલે બાહ્ય કક્ષામાં 4 હોય સહસંયોજક બંધ બનાવે, પણ છતાં ઇન્ટરનલ સ્ટ્રક્ચર તો બધા અલગ અલગ જ હોય બરાબર. તો એ R ઉપર આધાર રાખે, એને પુનઃસંયોજનનો અચળાંક કહેવાય બરાબર. તો એ R છે. આ એ થઈ ગયું.
પછી માનો કે આજે વાત થઈ, હવે આપણે એમ કે અંતર્ગત છે, અહીંયા સોરી આપણે એવું માની લે કે આ બહિર્ગત માટે વાત થઈ, બહિર્ગત એટલે કોઈ અશુદ્ધ છે, એમાં અશુદ્ધ એટલી બધી છે જેમાં હોલની સંખ્યા જ છે, ઇલેક્ટ્રોનની સંખ્યા નથી, તો આ રીતે મળ્યું. અહીંયા એક આ બહિર્ગત માટે આ વસ્તુ આવે કે બેની સંખ્યાના સમપ્રમાણમાં હોય. બહિર્ગતમાં ખરેખર શું હોય છે ખબર છે વિદ્યાર્થીઓ, કે માનો એન ટાઈપ હોય તો એન ટાઈપમાં એનની સંખ્યા વધારે હોય અને હોલ્સની સંખ્યા ઓછી હોય, એટલે કોમ્બિનેશનનો દર છે ને એ ગુણાકાર પ્રમાણે આવે, બરાબર. બેની સંખ્યા વધારે હોય નથી, ઓછા બધું તો હોય તો એન ટાઈપ ને પી ટાઈપ બને, એટલે એ પ્રમાણે આ એન એને ગુણ્યા એને, એટલે આ બહિર્ગત માટે આ સમીકરણ થયું. હવે માનો અંતર્ગતની વાત કરતા હોય તો અંતર્ગતમાં તો બેની સંખ્યા ઇક્વલ હોય, પણ જે આ દરનું જે લોજિક છે એ તો બદલાય નહીં. બેની સંખ્યા ઇક્વલ હોય તો પણ દરનું લોજિક બદલાતું નથી, કારણ કે ગુણાકારના સમપ્રમાણમાં. એટલે અંતર્ગત માટે શું કરવાનું, એની બરાબર એને જ બરાબર એનાય લઈ લેવાનું, કારણ કે બંનેનો દર સમાન છે. એટલે આનું આ ઇક્વેશન છે તમે અંતર્ગત માટે રિપીટ કરો તો આ રીતે એનઆઇ સ્ક્વેર થઈ જાય, એની ઇન્ટુ એન જે, અહીંયા એન જે એન એચ આવે, આર એની ઇન્ટુ એન એચ, અહીં સુધારો કરજો બરાબર, પણ એની ઇન્ટુ એન એચ, પણ ઇઝ ઇક્વલ ટુ એનઆઈ છે એટલે એનઆઈ સ્ક્વેર થઈ ગયું. પછી બીને સરખાવો એટલે આ મળી જાય. આ ઇક્વેશન છે એ અંતર્ગત અને બહિર્ગત બંને માટે સાચું. અથવા જનરલી એમ પણ કહેતા હોઈએ છે કે ઓકે ક્વેશ્ચન છે રાઇઝન કર્યો. તારો અવાજ નથી આવતો રાઠોડ, નેટવર્ક લોવર છે અથવા તો કંઈક માઇક્રોફોનના કનેક્શનમાં પ્રોબ્લેમ છે. ચલો આગળ જઈએ. સ્વધીને આઠમામાં શું થયું કંઈ? એમાં સર એન પ્રકારનું સંયોજનનો દાખલો છે, એન ને પી પ્રકાર એન પ્રકારનો છે, એટલે એમાં ઇલેક્ટ્રોનની સંખ્યા વધુ છે, એટલે એમાં પહેલા હોલની સંખ્યા બાદ કરવી પડે. અને આ આનો આ દાખલો કંઈક એમસીક્યુમાં આવે છે, પણ અલગ ટાઈપ છે, એમાં આ ટાઈપ જ આવે છે, પણ એ તમને પછી હું મોકલી દઉં વોટ્સઅપમાં. હવે જો આપણે એક મીટર ક્યુબ દીઠ સિલિકોન, એટલે કે 1 મીટર બાય 1 મીટર બાય 1 મીટર એવો સિલિકોનનો એક મોટો ટુકડો છે, અને એમાં પરમાણુની સંખ્યા આપણને 5×10^28 આવે, એટલે કુલ પરમાણુ, એટલે આ જે આપણે ટુકડો આપેલો છે એ એન એસઆઈ કેમ લીધું, તેમ એન એસઆઈ આપણી પાસે આ છે, એટલા સિલિકોન પરમાણુ છે એ બંચમાં. તેને એક જ સમયે આર્સેનિક એટલે કે 5×10^12 પરમાણુ પ્રતિ મીટર ક્યુબ અને 5×10^10 પ્રતિ મીટર ક્યુબ વડે ડોપિંગ કરવામાં આવે છે. હવે આવું થાય તમને એમ થયું કે પેલા જો અહીંયા બે અશુદ્ધિ અલગ અલગ છે, જો ધ્યાન આપજો, આ છે ને એ પ્રતિ મીટર ક્યુબ આ સંખ્યા છે ને, આ આર્સેનિક એટલે 4 NTR, આમાંથી એન ટાઈપ બન્યું અને આ એ ગઈ બરાબર ઇન્ડિયામાં, આમાંથી પી ટાઈપ બને, એટલે ટ્રાઇવેલેન્ટ થયું ને આ પેન્ટાવેલેન્ટ થયું. પણ તમે અશુદ્ધિનું પ્રમાણ જુઓ તો કોનું વધારે છે, આર્સેનિકનું વધારે છે, એટલે 10^20 ને 10^20 સાથે તો એ 10^20 જેટલી ઘાત વાળા પરમાણુ. તો આ હું તમને આખે આખું એનું સ્ટ્રક્ચર સમજાવું છું. માનો કે તમે આપણે આપણી રીતે વાત કરીએ કે માનો કે કોઈ સિલિકોનનો પરમાણુ છે, એમાં તમે પહેલા માનો કે 6 મને એનો જવાબ આપજો, માનો કે તમે એમાં આર્સેનિકના 6 પરમાણુ દાખલ કર્યા, 6 પરમાણુ દાખલ કર્યા એટલે થયું શું, તો કે એ જે સિલિકોનનો પરમાણુ હતો એમાં 6 મુક્ત ઇલેક્ટ્રોન આવી ગયા. આપણે એ રીતે થોડું વિચારીએ. હવે માનો કે થોડી વાર પછી તમે એમાં બોરોનના 4 પરમાણુ એડ કરો છો, બોરોનના 4 પરમાણુ એડ કર્યા એટલે શું થયું, તો એમાં 4 વેકેન્સી રહી,
અરે સોરી આર્સેનિક ઇન્ડિયમ ના ચાર પરમાણુ ઉમેર્યા એટલે શું થયું? તો કે ચાર હોલ પણ આવ્યા, છ ઇલેક્ટ્રોન હતા સામે ચાર હોલ થઈ ગયા, એટલે છ ઇલેક્ટ્રોન માંથી જે છ મુક્ત ઇલેક્ટ્રોન હતા એમાંથી ચાર ઇલેક્ટ્રોન છે હોલમાં બેસી ગયા. આપણી પાસે વધ્યા કેટલા? અંદર બે. ઘણી વખતે એવું થાય કે અશુદ્ધિનું પ્રમાણ છે ને થોડું વધી જાય ને, તેનું કંટ્રોલ કરવા માટે પાછી એને રિવર્સ અશુદ્ધિ ઉમેરી દેવી પડે. એવું નથી થતું પણ રેર કેસમાં આવું થાય, તો આ દાખલા મેં ટાઈપનું છે. એટલે બે વડે એક સાથે તમે ડોપિંગ કરો છો તો ઇલેક્ટ્રોન હોલની સંખ્યા ગણો, તો એની સંખ્યા ગણવાની છે. અને એન આઈ બરાબર શું છે? તો એન આઈ ઇઝ ઇક્વલ ટુ 1.5×10⁻⁶ પ્રતિ મીટર ક્યુબ છે. અને આ દ્રવ્ય એન પ્રકારનું બને પી પ્રકારનું, એટલે આમ જોતા એવું લાગે છે કે એન પ્રકાર જ બનશે કારણ કે ઇલેક્ટ્રોનની સંખ્યા વધશે. પણ હવે આ સંખ્યા ગણવાની છે એના માટે આપણે ગાણિતિક મુદ્દાઓ જોવા પડે. તો કુલ ટોટલ સંખ્યા એટલી છે, એમાં તમે અશુદ્ધિ ઉમેરી, એ અશુદ્ધિ ઉમેરે એટલે જ એમાં ઇલેક્ટ્રોનની સંખ્યા થશે. એટલે એમાં એન ઈ બરાબર 5×10⁻⁰ પ્રતિ મીટર ક્યુબ. અને હોલ્સ એટલે જેટલા તમે આર્સન એટલે ઇન્ડિયમ ઉમેરે એટલા જ હોલ્સની સંખ્યા થઈ, ખ્યાલ આવે? જેટલા પરમાણુ એટલા હોલ્સ આવશે. એટલે એન એચ ડાયરેક્ટ લઈ શકાય, પ્રતિ મીટરમાં એનએચની સંખ્યા આ છે. અને એન જે નથી, અહીંયા જે ની જગ્યાએ આઈ ગણવાનો છે, જે જેવો દેખાય છે આ આપ્યું છે. આપણી પાસે સૂત્ર છે કે ભાઈ આપેલ પદાર્થમાં ઇલેક્ટ્રોનની કુલ સંખ્યા કેટલી? ઇલેક્ટ્રોનની કુલ સંખ્યા એટલે શું? તો ઇલેક્ટ્રોનની સંખ્યામાંથી એન એચ કાઢવા પડે. મેં તમને કીધું એ પ્રમાણે છ માંથી ચાર કેમ બાદ કરવા પડે? એમ અહીંયા 10^22 માંથી 10^20 નીકળી જશે, 5 તો 11 બરાબર. એટલે બે ની ઘાત સમાન કરવા માટે મોટો સ્કેલ છે, એટલે આ રીતે આન્સર આવશે. મોટો સ્કેલ છે ને, એટલે બે ની ઘાત સમાન છે ને કરો, એટલે એન ઈ ડેશ એટલે 4×4.99×10². હવે તમે જો આ બે અશુદ્ધિ ઉમેર્યા પછી ઓલ ઓવર તમારી પાસે ઇલેક્ટ્રોનની સંખ્યા એટલી વધી. હેલો, એટલે બંને પ્રકારની જયારે અશુદ્ધિ ઉમેરાતી હોય ને ધ્યાન રાખજો, ત્યારે ઇલેક્ટ્રોનની અથવા હોલની સંખ્યા માટે તમારે તફાવત લેવો પડે. આમાં આપને ખબર છે કે ભાઈ આ એનીનું પ્રમાણ વધારે છે ને આ છે, એટલે ઇલેક્ટ્રોન જ વધે. પણ કદાચ એવો પ્રશ્ન પૂછે કે એમાં હોલ્સની સંખ્યા 10⁻⁶ આ આપી દે, એવું પણ હોઈ શકે. અશુદ્ધિ માટે હોલ્સની અશુદ્ધિ છે ટ્રાયલ વધારે ઉમેરતી પછી ઇલેક્ટ્રોનની સંખ્યા ઉમેરવાની કે એ ઓછી હોય, તો આને જ વસ્તુ એન એચ ડેશ થઈ જાય. એટલે ખાસ યાદ રાખવાનું વિદ્યાર્થીઓ એની અને એન એચમાં ખાસ ધ્યાન રાખે, નવું તમારે એની ડેશ ગણવું પડે. હવે આ જે સ્ફટિક છે એમાં ઓલ ઓવર હવે ઇલેક્ટ્રોનની કુલ સંખ્યા કેટલી, એ જ વહનમાં ભાગ લેવાની છે. આ તો હતી એમાંથી, એટલે હોલ એક બાદ કરી નાખી. તો કુલ હોલની સંખ્યા ગણવા માટે શું કરવાનું છે? તો એની ડેશ ઇન્ટુ એન એચ ડેશ ઇન્ટુ એન આઈ સ્ક્વેર, કારણ કે ઇન્ટ્રેન્સિકમાં આઈ આપ્યું છે, એ રીતે તમારે એન એચ ડેશ મળે બરાબર. અને એ ઓછું જ મળશે નો ડાઉટ, પણ આપણે ગણતરી એન આઈ સ્ક્વેર અપોન એની કરો, અરે એની ડેશ હો, એન આઈ સ્ક્વેર અપોન એની ડેશ. હું તમે સાદરૂપ આપો, એન આઈ તો આપણને આપેલું છે, આમ તમે સાદરૂપ આપો તમને એન એચ ડેશ મળશે. અને એન એચ ડેશ જુઓ એટલું જ મળ્યું, એની ડેશ કેટલું છે એટલું છે બરાબર. એટલે એમાં, એટલે એવું નથી કે એમાં હોલ્સ ન હોય, પણ ઇન્ટ્રેન્સિકને તમને ગુણોત્તર આપ્યો ને ઇન્ટ્રેન્સિકની સંખ્યા, એના આધારે અમુક ઇલેક્ટ્રોન એવા પણ રહી જાય છે જે પૂરા હતા નથી, એટલે એને આપણે હોલ્સ પણ કહી શકીએ, એ હોલ્સ આ છે. તો એની ડેશ ગ્રેટર દેન એન એચ હોવાથી શું બને? એન ટાઈપ જ બને. અને એ તો તમને અહીંથી જ અંદાજ આવી જાય, કદાચ રાખીનો ગણતરી કરવી તમને એમસીક્યુમાં પૂછો ને અહીંથી સીધી ગણતરી જોઈ લેવાની, સમજાણું. પણ તમારે એક ખાસ ધ્યાન રાખવાનું, અહીંયા 5 છે એટલે વાંધો નથી, પણ અહીંયા 6 આપ્યું હોય 5 આપ્યું હોય તોય ઘાતનો જે ગુણક છે એ તો મોટો જ છે. ગુણક મોટો એટલે એ થવાનું છે. પછી પોઈન્ટમાં આપ્યું હોય, મને કે 10^22 આપ્યો, પણ 0.05 આપ્યું તો તમારો ગુણકો, આ વેલ્યુ તમને એમસીક્યુમાં પૂછે ને તો ગુણકના સ્વરૂપમાં જ પૂછશે. તમારે એ જોઈ લેવાનું ગુણક કોનો મોટો છે બરાબર. અહીંયા તમારે પોઈન્ટ ઇક્વલ કરી દેવાના, પછી ગુણક જેનો મોટો હોય એ પ્રમાણનું ટાઈપ બને. કોઈ ગણતરી કરવાની જરૂર નથી, એમસીક્યુમાં પૂછે તે રીતે પૂછે છે. એટલે આ સ્વાધ્યાયનો 8મો દાખલો 3 માર્ક્સ માટે ખાસ આઈએમપી, પણ આ તો વધારાના સ્વાધ્યાયમાં આવી ગયો તો નથી, ફાયદો થઈ ગયો. હ
હવે આપણે જે વાત થઈ હતી આ એક સૂત્ર મેં તમને ત્રીજા પ્રકરણમાં લખાયું હતું અર્ધવાહકો માટે વાહકતાનું સૂત્ર આ છે સિગ્મા બરાબર આપને ખબર હોય તો વાહકતાનું સૂત્ર સિગ્મા બરાબર એન ઇન્ટુ મ્યુ એવું કઈ યાદ રાખ્યું હતું અહીંયા ઈ છે ને એક કન્ફ્યુઝ કરે છે આ ઈ કાઢ નાખવાનું છે ભૂલથી આવી ગયું છે પ્રકરણ નંબર 3 બરાબર એમાં સિગ્મા બરાબર મ્યુ એન ઈ એવું આપણે સૂત્ર વાહકતાનું સૂત્ર જ્યાં મ્યુ છે મોબિલિટી અને મને એવું દેખાય છે કે એક મિનિટ જો પ્રકરણ નંબર 3 અત્યારે હું તમને બતાવી જ દઉં એટલે ડાઉટ અત્યારે જ ક્લિયર થઈ જાય બાકી નથી રાખવું એ ક્યાં હતું કેવી રીતે કારણ કે હવે આપણે એ જ કરવાનું છે ને થોડા દિવસોમાં છે તો રિવિઝન જ કરવાનું આપણે સિગ્મા બરાબર જે ઈ એવું એક સૂત્ર આવે છે પછી વાહકતા મોબિલિટી શબ્દ યાદ આવે ને મોબિલિટી મુક્તતા એના પરથી એ સૂત્ર છે સિગ્મા બરાબર એની કંડક્શન વાહકતા પછી વાહકો એ વ્યાખ્યા છે પ્રવાહ ઘનતા અને વાહકતા વચ્ચેનો સંબંધ સિગ્મા બરાબર અને જે બરાબર સિગ્મા ઈ એ પ્રવાહ ઘનતા વિદ્યુત ક્ષેત્ર અને વાહકતા વચ્ચેનો સંબંધ છે પછી ઇલેક્ટ્રોનિક ડ્રિફ્ટ ગતિ ડ્રિફ્ટ ગતિમાં ડ્રિફ્ટ વેગ આવ્યો ડ્રિફ્ટ વેગમાં આપણે મોબિલિટીની વાત આવશે ડ્રિફ્ટ વેગમાં પહેલાં રિલેક્સેશન સમયની વાત આવશે રિલેક્સેશન સમય અહીંયા આ વીડીની વાત આવી આ ટાવ આવ્યો બરાબર અને આ બરાબર અવનીનું સૂત્ર મૂક્યું હતું જે બરાબર નેવડીનું સૂત્ર મૂક્યું હતું બંને સમીકરણ કમ્બાઈન કરીને આપણે વાહકતાનું અહીંયા તાપમાનની વાત આવે તાપમાન વધારો તો રિલેક્સેશન સમય ઘટે રિલેક્સેશન સમય ઘટે કારણ કે આથડા પણ ઝડપી બને એટલે વિદ્યાર્થી શું થાય વાહકતા ઘટે કોનામાં સુવાહકમાં બરાબર હવે અર્ધવાહકોમાં પણ આ ઇક્વેશન લાગુ પડે છે કઈ રીતે તો કે અર્ધવાહકોમાં રિલેક્સેશન સમય હોય જ નહીં કારણ કે અથડામણ એટલે રસ્તા ઉપર વાહન જ નથી તો એક્સિડન્ટ કેમ થવાનું આખો રોડ જ ખાલી છે લોકડાઉનનો એ વાત સમજો એક્સિડન્ટ તો કે થવાનું જ નથી અથડામણ તો ના થાય ને એના જેવી વાત છે એટલે સિલિકોનમાં શું છે કે મુક્ત ઇલેક્ટ્રોન જ નથી નિરપેક્ષ તાપમાને પછી તમે તાપમાન વધારો તો આને અચળ ગણી લેવાનું ઓલમોસ્ટ અથડામણ નથી પણ આ એન ઈ શું થાય વધે એટલે સંખ્યા ઘનતા વધી એટલે વાહકતા વધશે અર્ધવાહકમાં એ વાતે મેં સમજાવ્યું કે અહીં બધું લખાયું એરો કરીને બધું સમજાવ્યું છે કારણ કે આ બધો જ અંદાજ મને આ પ્રકરણ માટે હતો જ કે આ બધું આવવાનું છે એમાં એક સૂત્ર વાહકતાનો જો આપણે મોબિલિટી વાળું જે સૂત્ર છે ને હવે પછી આવે છે સિગ્મા બરાબર મ્યુ એન ઈ શું આવે છે મ્યુ એન ઈ એટલે આ છે ને ઈ બહાર કાઢ લીધો છે હા આ એન અને ઈ બે અલગ અલગ છે ત્યાં આપણે સફિક્સમાં મૂકવો પડશે આ સૂત્ર જો લખાયું તો અર્ધવાહકો માટે મુક્ત ઇલેક્ટ્રોન્સ કારણ કે અર્ધવાહકોમાં વિદ્યુત વહન કોણ કરે છે ઇલેક્ટ્રોન્સ અને હોલ બે નાથી થાય છે ને એમાંથી ઈ આપણે આ એન ઈ તો સફિક્સમાં છે પણ એની ગુણ્યા ઈ આવશે એ ઇલેક્ટ્રોન વિદ્યુત ભાર બરાબર એ રાખવાનો છે એટલે આપણે ક્લિયર કરી લીધું આમાં ઈ એન ઈ ઇન્ટુ મ્યુ ઈ ને આપણે મ્યુ બરાબર એન ઈ યાદ રાખ્યું હતું પણ એન એટલે ખાલી સંખ્યા ઈ એટલે વિદ્યુત ભાર અહીંયા એન ઈ પાછું એ કરવું પડે કારણ કે ઇલેક્ટ્રોનિક્સ હોલ્સ માટે સંજ્ઞા બદલવી પડશે તો એન ઈ ગ્રેટર ધેન એન એચ હોય છે શું કામ આવું કેમ ઇલેક્ટ્રોનની મુક્તતા હોલ કરતા વધારે હોય છે તમારા લેવલથી કઈ સમજૂતી આપી શકાય તમને પૂછે છે કોની મોબિલિટી વધારે અર્ધવાહકોમાં મોબિલિટી કોણ એન ટાઈપ હોય પી ટાઈપ હોય ગમે તે ટાઈપ હોય આપણે શુદ્ધ અર્ધવાહકોની વાત કરીએ શુદ્ધ અર્ધવાહકોમાં મોબિલિટી કોની વધારે વિચારો જોઈએ તમે જેનો સર ડ્રિફ્ટ વેગ વધુ હોય એની મોબિલિટી વધુ હોય અથવા વિદ્યુત ક્ષેત્ર
અહીંયા એમ લખ્યું છે કે ઇલેક્ટ્રોનની મોબિલિટી છે હોલ્સ કરતા વધુ હોય છે, આનું કારણ શું હશે? ઇલેક્ટ્રોન સર હોલ કરતા વધુ ગતિશીલતા વાળો હોય. હોલ શું છે? હોલ છે ને કોઈ વાસ્તવિક કણ નથી, પેલી વાત તો એ. ઇલેક્ટ્રોન જો મુક્ત થાય ને તો ખાલી જગ્યા પડે, પેલી પ્રાયોરિટી કોને રહી? મુક્ત થવાની, ઇલેક્ટ્રોન ને, સમજાવું? એટલે મોબિલિટી છે ને ઇલેક્ટ્રોન ને વધારે જોઈએ, કારણ કે કોઈ એવું સમીકરણ અર્ધવાહક હોય માનો કે એમાં ઇલેક્ટ્રોન મુક્ત જ નથી થતો તો હોલ થવાની શક્યતા જ નથી. અને આમે મુક્ત ઇલેક્ટ્રોન છે વધારે મુવેબલ હોય, અને એ મુક્ત ઇલેક્ટ્રોન થાય તો હોલ મળે, એટલે ડ્રિફ્ટ વે કે એવું જ હોય, ઇલેક્ટ્રોન વધારે હોય. આ એક એમસીક્યુ માટે ખાસ આ મુદ્દાઓ પણ યાદ રાખવા જેવા છે. પછી અહીંયા એનું અલગ સ્વરૂપ એક પણ મૂક્યું છે, પ્રવાહનું સૂત્ર, બરાબર. એમાં આઈ બરાબર અવની નું એડ કર્યું એટલે આપણે આપણે એક સૂત્ર મળ્યું, એ ની એની, એવું સૂત્ર આઈ બરાબર અવની. ધ્યાન રાખજો અહીંયા ઇલેક્ટ્રોન ડ્રિફ્ટ વેગ હોય અને ઇલેક્ટ્રોનની સંખ્યા ઘનતા હોય, એટલે આઈ બરાબર એ ની તો બરાબર, એ અને ઈ તો બરાબર, પણ વી અને ની અને વી એચ અને એન એચ આ બે રીતે, એટલે ડ્રિફ્ટ વેગ અને સંખ્યા ઘનતા બેના બે સ્ટેપ મૂક્યા. એટલે અર્ધવાહકો માટે આઈ બરાબર અવનીનું સૂત્ર છે એ બે સ્ટેપમાં આવે. વની છે એને તમારે બે વિભાગમાં વહેંચી દેવાની, હોલ્સ માટે અને ઇલેક્ટ્રોન્સ માટે. આ બધા સૂત્રો છે જડબલી ના લેવલના છે, અને એનાથી પણ અગત્યની વાત, આ અમે એમએસસી કરતા ને એમએસસીમાં પહેલા સેમમાં આ ઇક્વેશનની સાબિતી આવતી. તમારે સ્વીકાર લેવાનું છે, બોર્ડની અંદર આપણે સ્વીકારવાનું કીધું છે, અને સ્વાધ્યાય એના ઉપરના દાખલા પણ છે. વધારાનું સ્વાધ્યાય છે એટલે તમારે આમ બોર્ડમાં જરૂર નથી, પણ એમસીક્યુના કન્સેપ્ટ માટે આમ છે, એટલું ખાલી સમજાવી દો. હવે ખરેખર વાહકોમાં તાપમાનને કારણે જે ફેરફાર થાય ને એનું સૂત્ર આ છે, સિગ્મા ઇઝ ઇક્વલ ટુ ઈ ઝીરો એક્સપોનિયલ ઇઝી અપોન ટુ કે બી ટી, બરાબર. એટલે કે તાપમાન છે એટલે એમાં બોલ્ટઝમેન અચળાંક આવે, અને ઇઝી એટલે બેન્ડ ગેપ. તો કોઈ પણ સુવાહક હોય એની વાહકતા છે બેન્ડ ગેપ ઉપર આધાર રાખે, પહેલી વાત એ, બરાબર. બીજી વાત તાપમાન પર આધાર રાખે, અને ત્રીજી વાત તો કઈ નહીં, કારણ કે બોલ્ટઝમેન અચળાંક તો અચળ છે, ટુ કે બી તો અચળ ટુ. અને આ આ ઈ ઝીરો શું છે? ઈ ઝીરો છે ને એ એક ફિક્સ વાહકતા છે, એ બંધારણ ઉપર આધાર રાખે, એ બંધારણ કયા ટાઈપનું છે, બરાબર. આપણે જે વાહકતા નક્કી કરતા બંધારણના આધાર, એ આ એપ્સિલોન સિગ્મા ઝીરો ઉપર આવે, તો એ બંધારણ ઉપર આધાર રાખે. પછી બેન્ડ ગેપ ઉર્જા અને પછી તાપમાન. આ એક સૂત્રનો સંબંધ તમારે યાદ રાખવો પડશે, જડેબલી નીટ માટે, બોર્ડ માટે નહીં. બોર્ડ માટેના દાખલા છે એ પણ વધારાના સ્વાધ્યાયમાં આવી જાય છે. આ બે દાખલા છે ને એ ટાઈપના છે, અને એમાં તો રકમમાં તમને સૂત્ર આપી દે આનો ઉપયોગ કરો એમ, એનો ઉપયોગ કરીને જે સમજૂતી છે ને બહુ હેવી છે. છતાંય હું તમને ખાલી કરાવડાઈશ કે કઈ રીતે થાય, અને માનું છું ત્યાં સુધી આપણે આગળ જઈએ. સ્વાધ્યાયનો નવમો દાખલો એ વધારાનો જ આવતો હતો, આવ્યો લખ્યો છે, સમજી લઈએ એકવાર. એમસીક્યુ આ ટાઈપનું હોય તો સોલ્વ કરવા હેલું પડે. ઇઝી બરાબર 1.2 ઇલેક્ટ્રોન વોલ્ટ, T1 બરાબર 600 કેલ્વિન અને T2 બરાબર 300 કેલ્વિન આપ્યું છે, પણ આપણે રકમ તો જોઈએ પહેલા. ઇન્ટ્રિન્સિક એટલે શુદ્ધ સેમિકન્ડક્ટરમાં ઉર્જા તફાવત, એટલે એક શુદ્ધ અર્ધવાહક છે ઉર્જા તફાવત 1.2 ઇલેક્ટ્રોન, એટલે અંદાજિત આ સિલિકોન જેવું ગણી શકીએ. સિલિકોન 1.1 છે, આ 1.2 છે. તેની હોલની ગતિશીલતા એટલે હોલની મોબિલિટી અને ઇલેક્ટ્રોનની ગતિશીલતા ઘણી ઓછી છે, અને તે તાપમાન પર આધારિત નથી, બરાબર. હોલ અને ઇલેક્ટ્રોન્સની ગતિશીલતા ઘણી ઓછી છે અને એ તાપમાન ઉપર આધારિત નથી, મોબિલિટી તાપમાન પર આધારિત નથી, વાંધો નહીં. તો 600 કેલ્વિન અને 300 કેલ્વિન તાપમાન એની વાહકતાનો ગુણોત્તર કેટલો? શુદ્ધ અર્ધવાહકની સંખ્યા ઘનતા અને તાપમાન પરનો આધાર સમીકરણ ni બરાબર n0 એક્સપોનિયલ માઇનસ e0 અપોન 2 કે બી ટી વડે અપાય છે તેમ ધારો. એટલે આ સૂત્ર તમારે આનો ઉપયોગ કરવાનો છે, આનો ઉપયોગ કરી અને તમારે વાહકતાનો ગુણોત્તર, વાહકતાનો ગુણોત્તર ક્યારે મળે? સંખ્યા ઘનતા મળે ત્યારે. એટલે આ સૂત્રનો ઉપયોગ કરી તમારે પહેલા સંખ્યા ઘનતા બે તાપમાન માટે ગણવાની, અને પછી એ સંખ્યા ઘનતા પરથી વાહકતા ગણવા માટે આપણે સંબંધનો ઉપયોગ કરવાનો છે. જોઈ લઈએ તો શુદ્ધ સેમિકન્ડક્ટર માટે વાહકતાનું સૂત્ર છે સિગ્મા બરાબર ઈ મ્યુ ઈ એની પ્લસ મ્યુ એચ એન એચ, પણ શુદ્ધ માટે એની બરાબર એન એચ થાય છે, એટલે સિગ્મા બરાબર
ENJ આ એક આગળ આવી ગયો એટલે મ્યુ ઈ અને એન એટલે EN ENI એને ગુણ્યા મ્યુ ઈ પ્લસ મ્યુ એચ ગણવું પડે બરાબર આપેલ શરત પરથી શું શરત આપેલી છે તો કે ઇલેક્ટ્રોનની મોબિલિટી હોલ્સની ગતિશીલતા ઇલેક્ટ્રોનની ગતિશીલતા કરતાં ઘણી બધી ઓછી છે ઇલેક્ટ્રોનની ગતિશીલતા એટલે ઇલેક્ટ્રોનની મોબિલિટીની સાપેક્ષમાં હોલની મોબિલિટી બાદ કરી નાખવાની એટલે બાદ એટલે નહીં ધ્યાનમાં લેવાની એટલે સરવાળાના સંબંધમાં એનએચ છે ને અવગણના કરો કારણ કે એનઈ છે એનએચ કરતાં ઘણું મોટું છે આપણી પાસે વાહકતાનું સૂત્ર શું મળ્યું વિદ્યાર્થીઓ સિગ્મા ઇઝ ઇક્વલ ટુ ઈ એન આઈ એને ગુણ્યા મ્યુ ઈ હવે સિગ્મા નું સૂત્ર શું છે સિગ્મા બરાબર હવે એન આઈ નું સૂત્ર શું લેવાનું છે તો એ તમારે રકમમાં આપ્યું છે ખ્યાલ આવ્યો એન આઈ નું સૂત્ર શું છે એ રકમમાં આપ્યું છે તો રકમમાં એન આઈ નું સૂત્ર શું લેવાનું કીધું છે એટલે ઓટોમેટિક આ મળી જશે આ જે આવ્યું છે ને એ એના ઉપરથી આવ્યું છે બરાબર મેં તમને આગળ સમજાવી દીધું હવે એન આઈ ની કિંમત મૂકવાની છે ને એન આઈ ની જગ્યા મૂકી દો આખે આખું એન આઈ ની જગ્યા મૂકો ત્યારે આ દાખલો પૂરો થાય એટલે આ ન્યુમેરિકલ છે આમ નથી તમારે એ સારું છે તો સિગ્મા બરાબર સિગ્મા મ્યુ ઈ તો હતું જ એન આઈ ની જગ્યાએ શું મૂકવાનું છે જો આ મ્યુ ઈ અહીંયા મૂકી દીધું અહીંયા એક ભૂલ છે સિગ્માનો આવે ઈ એને ગુણ્યા મ્યુ ઈ ઈ અને મ્યુ ઈ તો અહીં મૂકી દેવાનું છે ઈ અને મ્યુ અહીં મૂકી દેવાનું છે હવે એનઆઈ ની કિંમત મૂકો એનઆઈ ની કિંમત શું આપી છે રકમમાં એન ઝીરો એક્સપોનિયલ માઇનસ ઈજી અપોન ટુ કેબીટી બરાબર એટલે હવે તમારું ફાઇનલ આ સમીકરણ બન્યું ઈ ઇન્ટુ મ્યુ ઈ એને ગુણ્યા એન ઝીરો આના બરાબર તમે જો ધારી લો આના બરાબર તમે ધારી લો કે સિગ્મા ઝીરો આના બરાબર તમે સિગ્મા ધારી લો તો ઉપરનું સમીકરણ બની જાય સિગ્મા ઇઝ ઇક્વલ સિગ્મા ઝીરો પણ ખરેખર સિગ્મા ઝીરો શું છે ઈ ઇન્ટુ મ્યુ ઈ ઈ ઇન્ટુ મ્યુ ઈ એને ગુણ્યા એન ઝીરો આના બરાબર સિગ્મા ઝીરો ધારી શકાય એટલે અહીંયા તમારે ઈ કરવાનો છે ભૂલથી સિગ્મા લખાઈ ગયો સુધારો કરજો આના ઉપરથી પેલું સમીકરણ શું બન્યું સિગ્મા વન બરાબર ઈ મ્યુ ઈ એન ઝીરો એટલે એનો કયો કે એન ઝીરો કયો એને એક્સપોનિયલ માઇનસ ઇઝી અપોન ટુ કે બી ટી વન થશે અને બીજા માટે સિગ્મા ટુ ઇઝ ઇક્વલ ટુ ઈ ટુ મ્યુ ઈ એન ઝીરો એક્સપોનિયલ માઇનસ ઇઝી અપોન ટુ કે બી ટી ટુ હવે આ બંનેનો તમે ગુણોત્તર લો એમાંથી આ કોમન વસ્તુ કેન્સલ થઈ જશે સિગ્મા વન અપોન સિગ્મા ટુ એટલે એક્સપોનિયલ અપોન એક્સપોનિયલ ઈ ઝીરો ઈ ઝીરો હવે આના આના એક્સપોનિયલ છેદ ના ઉડે હોય કોઈ ઉડાડના નહીં ડાયરેક્ટ નહીં ઉડાડતા બરાબર એટલે એના છેદ ડાયરેક્ટ ના ઉડે અહીંયા એક સુધારો એ કરવાનો છે કે આ એક્સપોનિયલ છે એની માઇનસ ઘાત છે એ અંશમાં જ એટલે પ્લસ થઈ જાય એટલે અહીંયા આ તમારે પ્લસ મૂકવું પડે બરાબર એટલે એક્સપોનિયલ માઇનસ ઇજી અપોન ટુ કેબી ટી વન એને ગુણ્યા એક્સપોનિયલ પ્લસ ઇજી અપોન ટુ કેબી ટી ટુ એમાં આ જો પ્લસ હોય એમાંથી કોમન શું નીકળી જાય તો એક્સપોનિયલ ઇજી અપોન ટુ કેબી ટી કોમન નીકળે એટલે વન અપોન ટી ટુ માઇનસ વન અપોન ટી વન એટલે આ પદ છે પોઝિટિવ અહીંથી છેદમાંથી અંશમાં લઈ ગયા એટલે પ્લસ થઈ ગયું એ ધ્યાન રાખવાનું અને પછી એનું સાદરૂપ આપો આખે આખું ઇઝીની કિંમત મૂકો 1.2 ટુ કેબી ટી એમાં કેબી ની કિંમત આપણે જાણીએ છીએ 8.6 × 10⁻¹ એ પણ આઈપીએસ બોલ્સમેન જ રાખની ટી વન ને ટી ટુ આપ્યા છે આપણે 300 × −600 નું સાદરૂપ આપીએ બરાબર એટલે એક્સપોનિયલ આ મળ્યું હવે આ એક્સપોનિયલ આનું સાદરૂપ આપો એટલે તમને 11.63 મળ્યું એટલે ઈ રેસ ટુ 11.6 થઈ ગયું અને ઈ રેસ ટુ 11.6 બરાબર 1 × 10⁵ થાય વા કેલ્સીની મદદથી આ કઈ રીતે કરી શકાય તો એની તમારે રીત શીખવાની જરૂર જ નથી બરાબર કારણ કે આ દાખલો પૂછવાનો જ નથી બોર્ડમાં એટલે તમારી પાસે કેલ્સી હશે તો ગણવાનું નથી અને એમસીક્યુમાં એટલો મોટો એમસીક્યુ તમને 1 માર્ક્સમાં તો પૂછે નહીં અને જેડબલમાં કેલ્સીનો કોઈ યુઝ નથી એટલે જેડબલમાં આવી વેલ્યુ હોય ને તો તમને આપી દે કે આના બરાબર આ લેવું
છતાં જો તમારે કરવું હોય તો એની રીત અહીં બતાવી છે. ખરેખર એની વેલ્યુ કેટલી તમે ટેલી કરજો, એની વેલ્યુ કેટલી? તો 1.71 બરાબર. તો ઈનું વર્ગમૂળ તમારે 12 વખત કરવાનું, વર્ગમૂળમાં 2.71 લખવાનું, વર્ગમૂળમાં 2.71 લખવાનું. તમારે 12 વખત તમારે વર્ગમૂળ 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 પ્રેસ કરવાનું. એનો જે જવાબ આવે ને એને એક માંથી બાદ કરી નાખવાનો. બરાબર, એમાં પાછું એક પ્લસ કરી દેવાનો. એટલે ઈ ના વર્ગમૂળ નું 12 વખત કરશો ને અને એમાંથી એક બાદ કરશો ને એટલે તમને આવો જવાબ મળશે. બાર વખત વર્ગમૂળ કરી એનો જે જવાબ આવે ને એક માંથી એને એ જવાબને બાદ કરી દેવાનો. એક માંથી આ ઈ નું 12 વખત વર્ગમૂળ બાદ કર્યા પછી તમારે એમાં એક ઉમેરવાનું. એટલે 12 વખત વર્ગમૂળ કરો, ઈ ની જે વેલ્યુ છે એનું 12 વખત વર્ગમૂળ, આ તમને મળવું જોઈએ 0.0044. એ ડાયરેક્ટ નહીં મળે, અને એક માંથી બાદ કરશો પછી આ મળશે, એમાં તમારે પ્લસ 1 કરી દેવાનું. તમારે એમાંથી એક બાદ કરીને એક ઉમેરવાનો એવું નથી હો. 12 વખત વર્ગમૂળ કરવાથી તમને જે સંખ્યા મળે એને તમારે એક માંથી બાદ કરી દેવાની, એટલે આવું મળશે 0. એટલે આવું મળશે 0.0024. એને ગુણ 11.6 કરો, એમાં પછી તમારે એક પ્લસ કરી દેવાનું. ધ્યાન આપજો, એમાં પછી એક પ્લસ કરી દેવાનું. આવું કરવું જ પડે, હા કરવું જ પડે. ઈનું 12 વખત વર્ગમૂળ કરવાનું, એને એક માંથી બાદ કરી નાખવાનું, એની સાથે 11.6 કરવાનું, એમાં તમારે પ્લસ 1 કરી દેવાનું. એટલું કર્યા પછી તમારે 12 વખત પ્લસ પ્લસ ગુણાકાર કરવાનો, આ જે કિંમત મળે ને એનો 12 વખત ગુણાકાર કરવાનો, એટલે તમને આ કિંમત મળશે 1×10^5. એટલે એના કરતા બેટર છે કે આ લોકો તમને આપી જ દે કે e^11.6 એના બરાબર આ થાય. કેલસીથી ગણવાની રીત છે, એટલે તમને જવાબ મળી જશે σ1/σ2 1×10^5. e^11.6 નો જવાબ 1×10^5. સાયન્ટિફિક એલસી હોય તો ડાયરેક્ટ મળી જવાનું છે, પણ વધારાનો દાખલો છે. આ તો ખાલી એક તમને કીધું કે આ રીતે થાય છે. અહીંયા સુધીમાં આપણું દ્રવ્ય પૂરું થયું. પીએન જંકશન માટે જે સેમી કન્ડક્ટર દ્રવ્યની જરૂર પડે આ ચેપ્ટરનો એક વિભાગ પૂરો કર્યો, આપણે દ્રવ્ય પૂરું કર્યું અને એને લગતા દાખલા પણ પૂરા કર્યા, બરાબર. હવે જે વિદ્યાર્થી વાત આવે છે એ ડિવાઇસ ની વાત, રચના ની વાત કાલે કરીશું. દ્રવ્ય પૂરું થઈ ગયું, દ્રવ્યને લગતા એમસીક્યુ પણ જોઈ લીધા, અમુક ટાઈપના કન્સેપ્ટ પણ જોઈ લીધા. એટલે એમસીક્યુ તમે જોઈ લીધા છે, તમે જે ગણે છે એને, ને બાકી હોય તો પાછા ગણજો. હવે જે વાત આવે છે શેની વાત આવે છે? રચનાની, પીએન જંકશન ડાયોડ, બરાબર. પીએન જંકશન શું છે એની વાત આપણે કાલે કરશું. કાલનો પીરિયડ બંક નહીં મારતા, જો કે હવે તો જે બંક મારો એ તો તમને લોસ જ છે, રિવિઝન એ તમારું જશે, થોડું અમુક ડાઉટફુલ કન્સેપ્ટ પણ જશે, બરાબર. આપણે એમ લાગે કે આ અર્ધવાહકનો ચેપ્ટર હતો, પણ આમાં ત્રીજા ચેપ્ટરના પણ 2-3
બેઝિક કન્સેપ્ટ જે આટી ગોટી વાળા છે આપણે અત્યારે પાછા ક્લિયર કર્યા. બોલો આવરી લીધા છે પ્રેક્ટિકલ બેઝ ઉપર, જોરદાર છે બધું. એમાં આપણે ઈપાઈ છે ને, ઈપાઈ તમે નતું કીધું એક વાર, એમાં વિદ્યાર્થીઓને રિવિઝન માટે બધા એને ટોપિક આવરી લીધા છે. એમાં હશે, એમાં એને કદાચ પ્રેક્ટિકલ બેઝ થી નહીં સમજાય, પણ અમુક પ્રેક્ટિકલ ના વિડીયો એ કરતા સારા છે. હું પછી બતાવ, પીએન જંકશન પૂરું થાય પછી બતાવીશ કઈ રીતે ઇન્ટરનલ. એમાં હજુ અમુક વસ્તુ તોય નહીં સમજાયું હોય, હજુ અંદર ડાયોડ કામ કઈ રીતે ઇન્ટરનલી કરે છે. આ તો ખાલી એને દ્રવ્યો સમજાવ્યા હશે, દ્રવ્યો માંથી જે રચનાઓ બને છે ને એ સમજવા માટે હું તમને હજુ એક બીજા વિડીયો પણ બતાવીશ. રચના કેવું કામ કરે, દ્રવ્ય તો થઈ ગયું, હવે એમાંથી જંકશન ડેપ્લેશન ને કઈ રીતે તૈયાર થાય ને કઈ રીતે કરે, છતાંય હોય છે એમાં એ સારું સમજાવે છે, એમાં કન્સેપ્ટ સારા કરાવે છે. અને આમે હિન્દીમાં આમ ખ્યાલ આવી જાય, એ તો છે. નેટ ઉપર તમે ફાઇન્ડ આઉટ કરો તમને દરેક સબ્જેક્ટ માં રીતે મળે, એવું કેમેસ્ટ્રી ને બધા કન્સેપ્ટ એમાં નથી આપ્યું, ઈપાઈમાં એમાં ખાલી ફિઝિક્સ માટે જ છે. હા આપેલું, તેમ એમાં એવું એના ઓછા હોય છે, વધારે ફિઝિક્સ ના વધારે કરે છે. કારણ કે મેં ગયા વખતે ન્યુક્લિયસ નું ચેપ્ટર હું આગળ ક્યારે ન કરાવતો, છેલ્લા બે વર્ષથી કરાવું છું ત્યારે અમુક અમુક કોન્સેપ્ટ ન્યુક્લિયસ ના જે છે ને એ મેં એમાંથી જ જોયા અને તૈયાર કરેલા છે, અને એક બે ઓપ્ટિક્સ ના જે કોન્સેપ્ટ રિઝોલ્યુશન એ એમાંથી કર્યા હતા. એમાં સારું હોય છે, સમય આપીને જો જોવે તો થાય. અને કેમેસ્ટ્રી નહીં હોય છે, કદાચ એવું હોય કે તમારે અમુક કેમેસ્ટ્રીનું તમારી ટાઈપનું એમિનેશન થયા સમજવું છે તો તમે નેટ ઉપર જોવો મળશે. કારણ કે આ ઓનલાઈન પહેલા નહોતું, પણ હવે તો બધું જ ઓનલાઈન થઈ ગયું ને, એટલે સારી સારી એકેડમી પણ ઓનલાઈન વિડીયો અપલોડ કરે, સારા ફેકલ્ટી અપલોડ કરે, એ લોકો કોમર્શિયલ બેઝ નથી હોતો બરાબર, એ લોકો તો એ પોતા. હેલો સર, એવી સર બીજી અપની કક્ષા કરીને ચેનલ છે, અપની કક્ષા કરીને ચેનલ છે બીજી એક, એ સારી છે. એટલે અમુક હોય છે ફેકલ્ટી કે પછી તમે પેલું છે ને ફિઝિક્સ વાળા, એનો તો એનાથી પણ સારો, પણ એ તો જેડબલી લેવલનું હોય છે. ફિઝિક્સ વાળા કરીને છે, ફિઝિક્સ વાળા નામ તો અનંત, અનંત એવું કરીને છે ફિઝિક્સ વાળા, એવું લખવાનું. અખિલ પંડ્યા, હા અલખ પાંડે, અત્યારે તમારે છે ને પેલું એક જ ફોકસ કરવાનું છે, બોર્ડ નો સિલેબસ આપને ટુ ધ પોઈન્ટ ક્લિયર હોવું જોઈએ, એમસીક્યુ ની રીતે અને થીરી ની રીતે, બસ આટલું ટાર્ગેટ કરવાનું. આવતા માર્ચ સુધીમાં આપણું આ એક ક્લિયર થઈ જવું, ભલે એક્ઝામ એપ્રિલ મે માં છે પણ માર્ચ સુધીમાં તમારું આ ક્લિયર થઈ જવું જોઈએ બરાબર. હવે મોટા ભાગે આપણું ફોકસ છે ત્યાં ઉપર, એટલે ઓટોમેટિક તમારે થિયરી ના કન્સેપ્ટ ક્લિયર થશે ને, એટલે એમસીક્યુ તમે જાતે ઓટોમેટિક મળશે સોલ્વ થવા. અને છતાં એની પ્રેક્ટિસ તો કરવી જ પડે, તો પ્રેક્ટિસ કરો તો જ ખ્યાલ આવે.